અને એ વિષય કમ્પ્યુટર એના આજે સો પ્રશ્નો તમારી સમક્ષ રજૂ થવાના છે આ સો પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો તમને નેવું કરતાં પણ વધુ પ્રશ્નો આવડવા જરૂરી છે જો તમને નેવું કરતાં વધુ પ્રશ્નો આ લેક્ચરમાંથી આવડી જાય છે તો તમારે સમજી લેવાનું કે આપણને કમ્પ્યુટર વિષયની અંદર પ્રોબ્લેમ આવશે નહીં તમને મને બધાને ખ્યાલ છે કંડક્ટરનો જે સિલેબસ છે એની અંદર જે કમ્પ્યુટર વિષય છે એ કેટલા માર્ક્સનો છે માર્ક્સનો છે તો સો માર્ક્સ નું પેપર આવશે ત્યારે કંડક્ટરના કેટલા ક્વેશ્ચન જોવા મળશે વીસ ક્વેશ્ચન જોવા મળશે વિચાર કરો એકલો વિષય કેટલા માર્ક્સ ધરાવે છે વીસ માર્ક્સ ધરાવે છે તો સાહેબ આ વિષયને તૈયારી કરવી હોય તો કઈ રીતે કરી શકો તો આપણી યુટ્યુબની અંદર ઘણા લેક્ચર કમ્પ્યુટર વિષયને લઈને મૂકેલા છે એમાં પણ એક જ મેગા લેક્ચર બી મૂકેલો છે એની અંદર બધું કોમ્પ્યુટર આવી જાય તો એવું મેગા લેક્ચર કયો છે તો કે સંપૂર્ણ કમ્પ્યુટર માત્ર એક જ લેક્ચરમાં જાગતે રહો વનનો પહેલો જ એપિસોડ જેને પહેલા જ દિવસે એક લાખ વ્યૂ મળેલા હતા અને આજે આ વિડીયો એક પોઈન્ટ બે મિલિયન વ્યૂઝની અંદર ટ્રેન્ડ કરી રહ્યો છે તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો જોયો હશે એક બે મિલિયન વ્યૂ તો તમારે બાકી હોય તો આ વિડીયોને જોઈ નાખ્યો પૂરેપૂરું કોમ્પ્યુટર આની અંદર કવર કરેલું છે એનો જ એક અપડેટેડ વિડિયોસ છે જે જાગતે રહો થ્રીની અંદર મૂકેલો છે એપિસોડ નંબર સોળ તો એમાં જે પહેલા છ કલાક છે એ કમ્પ્યુટર વિષયને લઈને જ છે તો આ વિડીયો બી તમે જોઈ શકો છો ઇન શોર્ટ તમે જ્યારે પણ કંડક્ટરની તૈયારી કરતા હોય તો તમે આ બે વિડીયોઝ જોઈ લો બીજા વિડીયોઝના વ્યૂ બી વિદ્યાર્થી મિત્રો બે લાખ છત્રીસ હજાર વ્યૂ છે તો કાંઈ મોરા હોય નહીં આપણે ભણાવી એટલે વ્યૂ તો મળે જ ભાઈ એ તો સ્વાભાવિક જ છે તો જેને બાકી છે તો આ બે વિડીયો તહેવાર દરમિયાન થોડો થોડો ટાઈમ કાઢીને જોઈ લઈ જ્યો એટલે તમારે કમ્પ્યુટર વિષયની અંદર કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં બીજું કંડક્ટરની સિરીઝમાં બી કમ્પ્યુટર બનાવું છું તો એ જોઈ લ્યો ઓકે પણ એક જ લેક્ચરમાં જોતું હોય તો આ વિડીયો જોઈ લેવાના ચલો ડન અને પછી કાકાઓ વિડીયો જોઈને એકાદી કોમેન્ટ કરતા જઈજો લાઈક કરતા જઈજો નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લઈ એટલું કરજો બરાબર ચલો ચાલુ કરીએ સો પ્રશ્નો તમારી સમક્ષ આવવાના છે ને એવું કરતા વધુ આવડવા જોઈએ બરાબર અને આપણે ચાલુ કરીએ કરતો બરાબર અને એવું નહીં ટીકું મારીને આગળ વધવાનું જ્યાં કામનું હશે ત્યાં સમજૂતી બી આપતો જઈશ ચાલો પહેલા નંબરનો પ્રશ્ન પેન નું પૂરું નામ જણાવો કમ્પ્યુટર વિષય હોય એટલે પેટર્ન ફિક્સ જ હોય ફૂલ ફોર્મ બહુ પૂછાય તો નેટવર્ક ના પ્રકારમાંથી ફૂલ ફોર્મ પૂછ્યું છે પેન નું પૂરું નામ તો પેન નું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક તો પહેલો જ ઓપ્શન એ આપણો અહીંયા શું આવશે સાચો જવાબ આવશે પર્સનલ નો મતલબ શું થાય તો કે વ્યક્તિગત

બીજા નંબરનો પ્રશ્ન મેસ ટોપોલોજીની અંદર એન સંખ્યાના ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કનેક્ટ કરવા માટેની લિંક્સની સંખ્યા કેટલી હોય મેસ ટોપોલોજીની અંદર જે બધા કમ્પ્યુટરો હોય એ એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય ઓકે આવી રીતે આખું કનેક્શન હોય ની અંદર કમ્પ્યુટર એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય આ બધા કમ્પ્યુટર છે અને આ જે કનેક્ટ કરે છે ને એને લિંક્સ કહેવાય શું કહેવાય એને લિંક્સ કહેવાય તો આની સંખ્યા આપણે ગોતવાની છે તો એનું એક સૂત્ર આવે લિંક્સ સંખ્યાનું સૂત્ર એન એન માઇનસ વન ડિવાઈડેડ બાય ટુ આ એનું સૂત્ર છે

ચલો પાંચ માંથી એક જાય તો ચાર ભાગ્યા બે દૂરી ચાર પાંચ દૂરી દસ તો આના સંખ્યા કેટલી થાય દસ થાય ચાલો ડન તો આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે ધ્યાન રાખજો ત્રીજા નંબર નો પ્રશ્ન એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થતું હોય તો એને ખાલી જગ્યા કહેવાય ડેટા કોમ્યુનિકેશન ચેનલના ત્રણ પ્રકાર આવે સિમ્પ્લેક્ષ હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્ષ સિમ્પ્લેક્ષમાં કેવું હોય એક જ દિશામાં હોય ટ્રાન્સમીટરથી સિગ્નલનું વહન થાય રિસિવર સુધી જાય હાફ ડુપ્લેક્સમાં કેવું હોય ટ્રાન્સમીટરથી રિસિવર બાજુ બી જાય રિસિવરથી ટ્રાન્સમીટર બાજુ બી જાય પણ એક સાથે સિગ્નલનું વહન ન થાય હાફ ડુપ્લેક્ષમાં ફૂલ ડુપ્લેક્સમાં કેવું હોય ટ્રાન્સમીટર સુધી બંને દિશામાં એક સાથે વહન થઈ શકે તો રેડિયો ઉદાહરણ સિમ્પ્લેક્ષણ ડુપ્લેક્ષ નું ઉદાહરણ વોકી ટોકી છે ફૂલ ડુપ્લેક્ષ નું ઉદાહરણ મોબાઈલ છે તો અહીંયા એક જ દિશામાં સિગ્નલ પૂછેલું છે તો આપણો અહીંયા જવાબ આવશે સિમ્પલેક્સ તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ અને સિમ્પ્લેક્સ નું ઉદાહરણ હું તમને આપી શકું રેડિયોમાંથી આવતું ગીત તો રેડિયોમાંથી જ્યારે ગીત આવતું હોય તો એ ટ્રાન્સમીટર થી છૂટી ગયું છે ગીત રિસીવર ને સાંભળવાનું પણ રિસીવર ઓકે ટ્રાન્સમીટર સુધી ઓકે અવાજ ને પહોંચાડી શકે નહીં રેડિયોમાં ગીત આવતું હોય તમે હાલો 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 કરો તો ત્યાં ટ્રાન્સમીટર સુધી સંભળાશે ના તો એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થતું હોય તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે સિમ્પલેક્સ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ચોથા ઇન્ટરનેટ ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે સર્ફ ને તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે ઓપ્શન એ પણ ક્વેશ્ચન એવો પૂછે કે કમ્પ્યુટર જગત ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ચાર્લ્સ બે બેચ જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો રો ને ઓળખવામાં આવે છે વર્લ્ડ વાઇડ વેબ ના શોધક કોણ છે તો એના શોધક છે બન્સલી અહીંયા ઇન્ટરનેટના પિતા પૂછ્યા છે તો આપણો રાઈટ આન્સર આવશે વેન્સર્ફ ચાલો ડન નવા પ્રશ્ન તરફ જઈએ પાંચમા નંબર નો પ્રશ્ન આઈ એસ ડી એન આનું પૂરું નામ જણાવવાનું છે તો આઈએસડીએન આ સાહેબ પ્રશ્ન ક્યાંથી પૂછેલો છે ઇન્ટરનેટ કનેક્શનના અલગ અલગ પ્રકાર આવે ડાયલઅપ કનેક્શન આવે આઈએસડીએન આવે તો આઈએસડીએન એક પ્રકારનું ડાયલઅપ કનેક્શન છે પણ ડાયલઅપ કનેક્શનનું એડવાન્સ વર્ઝન છે અને એ છે આઈએસડીએન તો આઈએસડીએનનું પૂરું નામ થશે ઇન્ટીગ્રેટેડ સર્વિસ

કયા સ્ટાન્ડર્ડ ને અનુસરે છે સ્ટાન્ડર્ડ પૂછેલું છે તો તમને પહેલા આ ખ્યાલ હોવું જોઈએ એક સંસ્થા આપણી છે આઈ ટ્રીપલ ઈ સાહેબ આ સંસ્થા શેના માટેની છે તો કે આ વર્લ્ડ વાઇડ એક સંસ્થા છે ઇન્ટરનેશનલ સંસ્થા છે જે વાયરલેસ ઇક્વિપમેન્ટને કોડ આપે છે તો આઈ ટ્રીપલ એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ આ નામની સંસ્થા છે જેનું કાર્ય છે વાયરલેસ ઇક્વિપમેન્ટને કોડ આપવાનું જ્યારે બી કોડ આપે ત્યારે આટલું તો ફિક્સ જ હોય કે આઈ ટ્રીપલ એટ ઝીરો ટુ પોઈન્ટ હવે વાઈફાઈ માટેનો કોડ છે ઇલેવન તો વાઇફાઈનો કોડ શું થશે આખો કોડ આઈ ટ્રીપલી એટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન આ સ્ટાન્ડર્ડ ને અનુસરે છે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ જો ક્વેશ્ચન એવો પૂછ્યો હોત કે વાયમેક્સ કયા સ્ટાન્ડર્ડ ને અનુસરે તો વાયમેક્સ માટે યાદ રાખજો આઈ ટ્રીપલ ઈ ઝીરો ટુ પોઈન્ટ આટલું તો ફિક્સ જ હોય કોઈને બી કોડ આપવાનો હોય તો પોઈન્ટ પછી સિક્સટીન લખવાનું તો આ જે કોડ છે એ કોડ છે વાયમેક્સનો પણ આપણને અહીંયા કોનો કોડ પૂછેલો છે વાઈફાઈ નો પૂછેલો છે તો વાઈફાઈ નો કોડ છે આઈ ટ્રિપલ એટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન સ્ટાન્ડર્ડ દેન વાઈફાઈ નું પૂરું નામ છે વાયરલેસ ફિડાલિટી અને વાઈફાઈ ની રેન્જ પૂછી લઈએ તો રેન્જ યાદ રાખી લેજો બસો પચાસ મીટર ચાલો ડન ત્યાંથી આગળ વધી જઈએ સાતમા નંબરનો પ્રશ્ન નું પૂરું નામ જણાવવાનું છે સાહેબ આ ક્વેશ્ચન બી ઇન્ટરનેટ કનેક્શનના પ્રકારમાંથી જ આપણે પૂછેલો છે તો નું પૂરું નામ થાય ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે ઓપ્શન ડી આવશે અલગ અલગ ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર આવે વાયરવાળા આવે વાયરલેસ આવે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ આવે તો એ ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતે રીડ કર્યું હોય તો ડીએસએલ જેનું પૂરું નામ શું છે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઈન આઠમા નંબરનો પ્રશ્ન ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી સમજો આ ક્વેશ્ચન ઓકે નેટવર્કની શરૂઆત પૂછે ને તો ઓગણીસો ને છ્યાસી છે નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો ને છ્યાસી માં ઈ પ્રશ્ન નથી પૂછ્યો પ્રશ્ન આપણને પૂછ્યો છે ઇન્ટરનેટ તો ઇન્ટરનેટની જે શરૂઆત થઈ હતી ઓગણીસો ને પંચાણું માં થઈ હતી તારીખ યાદ ન રાખતા તારીખ હતી ફિફ્ટીન્થ ઓગસ્ટ પણ તમારે સાલવારી યાદ રાખવાની છે ઓગણીસો ને પંચાણું

તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ક્વેશ્ચન એવું પૂછે કે એમએમએસ નું પૂરું નામ આપો એમએમએસ નું પૂરું નામ છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ એસએમએસમાં ખાલી લખાણ જ હોય જ્યારે એમએમએસ ની અંદર લખાણ સાથે ચિત્ર ઓડિયો વિડીયો એ પણ હોઈ શકે એસએમએસનું પૂરું નામ શોર્ટ મેસેજ સર્વિસ એમએમએસનું પૂરું નામ છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ

તો જીપીઆરએસનું પૂરું નામ થાય જનરલ પેકેટ રેડિયો સર્વિસ તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે જનરલ પેકેટ રેડિયો સર્વિસ ઓપ્શન એ આવશે અહીંયા સિરીઝ છે એટલે આ નો આવે જનરલ પેકેટ રેડિયો સર્વિસ તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ આવશે ચાલો ડન તો ટુ જી છે અને થ્રી છે ટુ જી અને થ્રી વચ્ચે જે છે એક આવશે જીપીઆરએસ તો જીપીઆરએસ જેનું પૂરું નામ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ નંબરનો પ્રશ્ન પ્રોટોકોલમાંથી પૂછેલો ક્વેશ્ચન છે ટીસીપી નું પૂરું નામ જણાવો ટીસીપી નું પૂરું નામ થાય ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે ઓપ્શન સી આવશે આ પ્રોટોકોલનું કાર્ય શું હોય તો નામ પરથી જ ખબર પડી જાય કે ડેટાના ટ્રાન્સમિશન માટે ડેટાના ટ્રાન્સમિશન માટે વપરાતો પ્રોટોકોલ છે અને એ પ્રોટોકોલ એટલે કયો પ્રોટોકોલ ટીસીપી જેનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બારમા નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરથી સર્વર પર માહિતી આપીએ એને શું કહેવાય તો ચલો આ સર્વર છે આ છે કમ્પ્યુટર ચલો હવે શું કહે છે કમ્પ્યુટર પરથી સર્વર ઉપર લઈ જઈએ તો આ માહિતીને કહેવાય અપલોડ આપણે શું કર્યું કહેવાય અપલોડ તો આપણો રાઈટ આન્સર આવે ઓપ્સાન બી ક્વેશ્ચન એવો આવે સર્વરથી કોમ્પ્યુટર પર માહિતી લઈએ તો એને શું કહેવાય ડાઉનલોડ અને આવી ફાઇલ જે ટ્રાન્સફર કરવા માટે વપરાતો પ્રોટોકોલ હોય છે એ કયો પ્રોટોકોલ હોય છે એફટીપી જેનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે પોર્ટ નંબર વીસ અને એકવીસ ઉપરથી કાર્યરત હોય છે તો સર્વર પરથી કમ્પ્યુટર પર માહિતી લીધી તો એને આપણે કીધું અપલોડ રાઈટ આન્સર ઓપ્શન બી તેરમા નંબરનો પ્રશ્ન એચ ટીટીપીનું પૂરું નામ જણાવવાનું છે તો એચ ટી પૂરું નામ છે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ કોઈપણ પણ તમે વેબસાઇટને સર્ચ કરો છો માનો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એબીસી ડોટ કોમ આ એડ્રેસ બારમાં લખી દ્યો છે પછી એન્ટર મારીને તમે જોજો એડ્રેસ બારમાં આગળ આવી જશે શું આવી જશે એચ આવી જશે તો કોઈપણ પણ વેબસાઇટને સર્ચ કરો એની શરૂઆત ક્યાંથી થતી હોય છે એચ ટીટીપીથી અને એનું પૂરું નામ શું હોય છે હાઈપર ટ્રાન્સફર પ્રોટોકોલ તો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ આવશે ચાલો ડન ત્યાંથી નવા પ્રશ્ન તરફ આગળ વધીએ ચૌદમા નંબર નો પ્રશ્ન ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે ઈમેલ કે જેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ અને એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ વીજાણુ ટપાલ તો ઈમેલ ને મોકલવું હોય એના માટે જે પ્રોટોકોલ વપરાય છે એ છે એસએમટીપી તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન ડી એસએમટીપીનું પૂરું નામ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ને રિસીવ કરવું હોય તો એના માટે પોપ અને આઈમેપ નામના પ્રોટોકોલ વપરાય છે પોપનું પૂરું નામ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ

કઈક વેબસાઈટ નો પ્રકાર ખબર પડી ગઈ ડોટ ઇન હોય તો ખબર પડી જાય કે આ ભારત દેશને લગતી વેબસાઈટ છે તો લોકેશન ખ્યાલ આવી જાય તો આ બધું ખ્યાલ આવે આપણને ડીએનએસ ઉપરથી અને ડીએનએસ નું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ તો ઓપ્શન ડી આપણો શું બનશે રાઈટ આન્સર બનશે ચલો ડન નવા પ્રશ્ન તરફ આગળ વધીએ ડોટ કૂપ ડોમિન નેમ શું દર્શાવે છે ડોટ કૂપ કોપરે કો જેનો મતલબ થાય સહકારી તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન એ ડોટ જીઓવી પૂછ્યું હોત તો સરકારી ડોટ કૂપ પૂછ્યું છે એટલા માટે જવાબ આવશે સહકારી ડન તો બોલો જીવનમાં ડન સત્તર માં નંબર નો પ્રશ્ન કોઈ પણ વેબસાઈટ નું પહેલું વેબ પેજ હોય તો એને એનું કહેવાય હોમ પેજ તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન સી તમે બધા ક્રિકેટ રમતા હોય ગલિયુમાં અહીંયા અહીંયા તમે શીખશું જ મારો કેમ કારણ કે એ તમારું હોમ ગ્રાઉન્ડ છે બીજે ગમે લેવા જાય પેલા દળે દાંડી વહી જાય કોઈ પણ વેબસાઇટ નું પહેલું વેબ પેજ હોય એને એનું શું કહેવાય હોમ પેજ કહેવાય પ્રશ્ન પૂરું નામ આપો કોઈ પણ વેબસાઇટની લિંક હોય એને તમે કહી શકો યુઆરએલ અને યુ નું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર તો અહીંયા આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન ડી બનશે ચાલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ ઓગણીસ નંબરનો પ્રશ્ન ઇન્ટરનેટ ઉપર કોઈ માહિતી શોધી આપતી વેબસાઈટ ને ખાલી જગ્યા કહેવાય તો સર્ચ એન્જિન છે એનું કામ જ છે ગોતમ ગોત કહા ગયા ઉસે ઢૂંઢો ઢૂંઢો સર્ચ એટલે શોધવું ઢૂંઢવું તો ઇન્ટરનેટ ઉપર કોઈ માહિતી શોધી આપે એ વેબસાઈટ જે છે એને શું કહેવામાં આવે સર્ચ એન્જિન તો ગૂગલ પોતે એક પ્રકારે શું છે સર્ચ એન્જિન છે જ્યારે ગૂગલ ક્રોમ પૂછે તો એ તો વેબ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ પૂછે તો વેબ બ્રાઉઝર છે અને ગૂગલ પૂછે તો એ સર્ચ એન્જિન છે ગૂગલ ખોલીને આપણે વેબસાઇટ લખતા હોય

આ જે મોઝેક લાવવામાં આવ્યું હતું એ માર્ક એન્ડરસન દ્વારા લાવવામાં આવ્યું હતું માર્ક એન્ડરસન દ્વારા આ મોઝેક વેબ બ્રાઉઝર લાવવામાં આવ્યું હતું એમ કહે ને સૌ પહેલું બ્રાઉઝર અથવા ટેક્સ વાળું બ્રાઉઝર સૌ પહેલું ટેક્સ બ્રાઉઝર તો એ હતું નેક્સસ એ કયું હતું નેક્સસ જેનું જૂનું નામ હતું વર્લ્ડ વાઈડ વેબ અને એ લાવવામાં આવ્યું હતું ટીમ બન્સલી દ્વારા પહેલું વહેલું વેબ બ્રાઉઝર ટેક્સ આધારિત હતું નેક્સસ ટીમ બન્સલી દ્વારા ગ્રાફિકલ વેબ બ્રાઉઝર પૂછે તો મોઝેક જે માર્ક એન્ડરસન દ્વારા લાવવામાં આવ્યું હતું તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી એકવીસમા નંબરનો પ્રશ્ન ની લિંક તમે સેવ કરો તો એને શું કહેવાય વેબસાઈટની સેવ કરી લેવાનું પછી એના ઉપર ક્લિક કરો એટલે સીધી વેબસાઇટ ખુલી જાય તો વેબસાઇટની લિંકને સેવ કરો એને કહેવાય બુકમાર્ક તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ બાવીસ નંબરનો પ્રશ્ન ઇન્ટરનેટ ઉપર લાઈવ વિડિયો એટલે ખાલી જગ્યા તો બંને તમને કહી દઉં ઇન્ટરનેટ આધારિત વિડિયો પૂછે તો એને કહેવાય વેબકાસ્ટ એને શું કહેવામાં આવે વેબકાસ્ટ પણ એક્ઝામમાં એવું ક્વેશ્ચન આવે કે પ્રસારિત થતો ઓડિયો પ્રસારિત થતો ઓડિયો પ્રસારિત કરવામાં આવે તો ઓડિયો જો પ્રસારિત કરવામાં આવે તો એને કહેવાય પોડકાસ્ટ જો ઓડિયો પ્રસારિત થતો હોય તો એને કહેવાય પોડકાસ્ટ અહીંયા શું પૂછ્યું છે ઇન્ટરનેટ આધારિત લાઈવ વિડીયો વિડીયોને કહેવાય વેબકાસ્ટ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી આવશે ડન જેટલા ક્વેશ્ચન બનતા હોય સાથે ને સાથે હું તમારા માટે એક્સ્ટ્રા એફર્ટ લગાવું છું તો પછી યાર આપણા વિડીયોને તમે લાઈક કરો ઓકે તમને ગમતું હોય તો એ કોમેન્ટ બી ઠપકારો યાર બરાબર સરસ મજાનું બાકી હું તો આ કંઈ છૂટો થઈ શકું છું એવું નહીં આ ક્વેશ્ચન આવી ગયો તો શું કરશો તો બધું આપણે ઓકે કહેવાય ને ટીટમ કરતા હોય ગમે એનું તો અહીંયા આપણો રાઈટ આન્સર લાઈવ વિડીયો તો વેબકાસ્ટ ડન ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજૂતીમાં આગળ જ કહી દીધું હતું ઈમેલ ઈમેલનું પૂરું નામ શું છે ઇલેક્ટ્રોનિક મેલ અને ઇલેક્ટ્રોનિક મેલ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ વીજાણુ ટપાલ અને આ ઈમેલના જન્મદાતા હતા રો ટોમેલસન તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આવશે ડન ચોવીસમાં નંબરનો પ્રશ્ન બીસીસીનું પૂરું નામ આપું ઈમેલ મોકલતી વખતે બે નામ આવડવા જોઈએ પૂરા સીસીનું પૂરું નામ છે કાર્બન કોપી અને બીસીસીનું પૂરું નામ પૂછે તો યાદ રાખી દેજો બ્લાઇન્ડ કાર્બન કોપી તો અહીંયા આપણે પૂછ્યું છે બીસીસી તો એનું પૂરું નામ થશે ઓપ્શન બી બ્લાઇન્ડ કાર્બન કોપી પચ્ચીસમાં નંબરનો પ્રશ્ન બિનજરૂરી ઈમેલને શું કહેવામાં આવે છે તમે રોજ સવાર ઉઠો એક મેલ આવેલો જ હોય તમને સાત કરોડ મળી ગયા સાત કરોડ તો એવા મેલ રોજ અવાર આવી જતા હોય કે તમને સાત કરોડ મળેલા વાસ્તવમાં કાંઈ મળેલું હોતું નથી ચીટિંગ કરતા હોય ઓકે પછી ફોન આવે કે તમે હાથ હજાર આપો એટલે પછી હાથ કરોડ અમે ટ્રાન્સફર કરીએ ફાવા બિનજરૂરી મેલ આવતા એને સ્પામ કહેવાય ઓકે એને જંક મેલ બી કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે જંક મેલ બી કહેવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી લેક્ચરના પચીસ ટકા પૂરું બરાબર છવ્વીસમો પ્રશ્ન કોમર્સ ને ગુજરાતીમાં શું કહેવાય ઈ કોમર્સનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક કોમર્સ ઇલેક્ટ્રોનિક નો મતલબ થાય વીજાણુ કોમર્સ નો મતલબ થાય વ્યાપાર ઈ કોમર્સ ને ગુજરાતીમાં વીજાણુ વ્યાપાર કહેવામાં આવે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સંસાધન વડે કરવામાં આવતો બિઝનેસ જેને કહી શકો તમે ઈ કોમર્સ તો ગુજરાતીમાં કહેવાય વીજાણુ વ્યાપાર નંબરનો પ્રશ્ન ખરીદનાર અને વેચનાર બંને નો હોય તો આવડવી જોઈએ બી ટુ બી બી ટુ બી નું પૂરું નામ છે બિઝનેસ ટુ બિઝનેસ એનો મતલબ વ્યવસાય થી વ્યવસાય તો વેચનાર અને ખરીદનાર બંને કોણ હશે વ્યવસાયી હશે તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ક્વેશ્ચન એવો પૂછે સી ટુ સી ની અંદર ખરીદનાર અને વેચનાર કોણ હોય તો ગ્રાહક જ હોય કન્ઝ્યુમર કન્ઝ્યુમર ટુ અહીંયા છે બંને તો આપણો જવાબ આવશે બી ટુ બી ઓપ્શન ડી આવશે અઠયાવીસ માં નંબર નો પ્રશ્ન ગુજરાત સરકાર નું સ્ટેટ પોર્ટલ જણાવો આપણું ગુજરાત સરકારનું સ્ટેટ પોર્ટલ છે એના ઉપર તમે વિઝિટ કરો તો આપણી ગુજરાત સરકાર નાગરિકો માટે શું કરી રહી છે એની સંપૂર્ણ માહિતી બતાવશે તો ગુજરાત સરકારનું જે સ્ટેટ પોર્ટલ છે એ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન ઓપ્શન ડી આનો શું આવશે રાઈટ આન્સર આવશે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચી પહેલાં જ કોઈક માહિતીને રેકોર્ડ કરી લે અહીંયા કોઈ એ છે કમ્પ્યુટર અહીંયા બી છે તો અહીંયા માહિતી જઈ રહી છે એથી બી પણ વચ્ચેથી કોઈ અનનોન પર્સન આવીને આ માહિતીને રેકોર્ડ કરી લઈએ તો એને કહેવાય સ્નિફિંગ શું કહેવામાં આવે છે સ્નિફિંગ તો ઓપ્શન એ આનું શું આવશે રાઈટ આન્સર

એના ઉપર કોઈક ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયાની પ્રવૃત્તિ કરે ઓકે મારા મારી નહીં બરાબર પણ ઇલેક્ટ્રોનિક રીતે ડિજિટલ રીતે ભાંગફોડિયાની પ્રવૃત્તિ કરે તો એને શું કહેવાય તો એને કહેવામાં આવે સાયબર વેન્ડેલિઝમ ઓપ્શન સી આનો રાઈટ આન્સર આવશે એને જ કહેવામાં આવે છે સાયબર જંગલિયાત ચલો આપણા બધા લેક્ચરની અંદર આ બધાના ઉદાહરણ આપેલા છે થોડીક સમયની મર્યાદા હોય તો થોડુંક આપણે ઉતાવળથી જઈએ છીએ તો પણ હું બધું કહું જ છું સાયબર વેન્ડેલિઝમ કે જેને ગુજરાતીમાં સાયબર જંગલિયાત કહેવાય એમાં શું હોય માનો કે અત્યારે તમારી વેબસાઇટ કરિયાણાની તમે બનાવી છે તમારી દુકાન હોય કરિયાણાની અને કરિયાણાની જ તમે વેબસાઇટ બનાવી દો અને ગ્રાગને કહી દો હવે તમારે અહીંયા આવવાની જરૂર નથી દુકાને આપણી વેબસાઇટ ઉપરથી ઓર્ડર કરી શકો તો તમારી દુકાન બહુ સારી ચાલવા માંડે પણ કોક આવે ને ટાંટિયા ખેંચવા વાળું બરાબર કોક આવું સારું હાલતું હોય તો એની ન ગમે તો એ શું કરશે તમારી વેબસાઇટ જે કરિયાણાની છે ને એ આખી બદલીને પિક્ચરની વેબસાઇટ કરી નાખે તો આપણી જે વેબસાઇટ હતી એના ઉપર કોક આવીને આવી પ્રવૃત્તિ કરી જાય તો એને કહેવામાં આવે સાયબર વેન્ડેલિઝમ જેને ગુજરાતીમાં કહેવાય સાયબર જંગલિયાત એકત્રીસમાં નંબરનો પ્રશ્ન કોને છવ્વીસી પણું કહેવાય છવ્વીસી પણું એટલે છેતરપિંડી છેતરપિંડી એટલે સ્પૂફિંગ તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્પૂફિંગ નો મતલબ જ થાય છે છેતરપિંડી અને સ્પૂફિંગ ને બીજા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે માસ્કવેલ્ડિંગ અને એને જ કહેવામાં આવે છે છવ્વીસી પણું કઈ રીતે છેતરે એ લોકો એક ફ્લિપકાર્ટ નામની ઓરિજિનલ વેબસાઈટ છે એના જેવી જ એક બનાવશે અને એ ડુપ્લિકેટ વેબસાઈટ અને એનું નામ રાખશે ફ્લોપકાર્ટ તો દેખાવમાં એવી જ લાગે ફ્લિપકાર્ટ જેવી જ તો એવો ઢોંગ કરે કે આ ફ્લિપકાર્ટની જ વેબસાઇટ છે પણ ઓરિજિનલમાં એ ડુપ્લિકેટ વેબસાઇટ છે પછી શું કરે અહીંયા આઈફોન એક લાખનો મળતો હોય ને અહીંયા એ ડુપ્લિકેટ વેબસાઇટ ઉપર રાખે એક હજાર રૂપિયા એટલે પબ્લિક આ બાજુ જશે એને એમ લાગશે ઓહો એક હજાર રૂપિયામાં આઈફોન લાવો લાવો ખરીદી લઈએ તો ફ્લિપકાર્ટ જ છે પણ વાસ્તવમાં ફ્લિપકાર્ટ હોતું નથી શું હોય છે ફ્લોપકાર્ટ અને આમાં કેશ ઓન ડિલિવરી નો રાખે તો આવી રીતે છેતરી જાય તો એને કહેવામાં આવે છે સ્પૂફિંગ એને કહેવામાં આવે છે છવ્વી પોણું બત્રીસમા નંબરનો પ્રશ્ન જે ગેરકાનૂની કામ કરતા હોય એવા હેકરને ખાલી જગ્યા કેવાય તો ગેરકાનૂની કામ કરતા હોય એ હેકરને કહેવામાં આવે બ્લેક હેટ હેકર અને જે એકદમ લીગલ કાર્ય કરતા હોય એથિકલ કાર્ય કરતા હોય તો એ છે white hat હેકર અને બ્લેક અને નું જે કોમ્બિનેશન છે એ હેકર છે ગ્રે hat હેકર તો અહીંયા તો એકદમ ઇનલીગલી કાર્ય કરે છે ઇનલીગલી કાર્ય કરતા હોય તો એ હેકરને કયા હેકર કહેવામાં આવે છે બ્લેક હેડ હેકર કહેવામાં આવે છે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન મૂળ લખાણને ઉકેલી ન શકે એવામાં ફેરવી આપતો તર્ક એને શું કહેવાય આ મારું મૂળ લખાણ છે એને આવી રીતે કોડિંગ સ્વરૂપમાં ફેરવી નાખ્યો એટલે હવે કોઈ ઉકેલી શકે નહીં તો આમાં જે વપરાતો જે તર્ક હતો ને એ તર્કને કહેવાય સાયફર તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી અને આ ટેક્સ ને કહેવાય સાયફર ટેક્સ આ ટેક્સ ને કહેવાય પ્લેન ટેક્સ તો અહીંયા આપણને પૂછેલો છે તર્ક તો આપણો રાઈટ આન્સર આવશે સાયફર 34મા નંબરનો પ્રશ્ન માહિતીનો સૌથી નાનામાં નાનો એકમ નાનામાં નાનો એકમ છે બીટ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આવશે અને બીજું એક વસ્તુ સમજજો આ બી હોય સ્મોલ બી એટલે સમજવાનું તમારે બીટ અને કેપિટલ બી હોય તો તમારે સમજવાનું બાઇટ સૌથી નાનામાં નાનો એકમ બીટ ઓપ્શન બી આવશે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન આઠ બીટ બરાબર કેટલા નિબલ થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ ચાર બીટ એટલે એક નિબલ થાય અહીંયા ક્વેશ્ચન કેટલાનો પૂછ્યો છે 8 બિટનો 8 બિટ એટલે કેટલા નિબલ થાય તો 8 ભાગ્યા 4 તો આપણો જવાબ આવશે 2 નિબલ ઓપ્શન બી આવશે ચાલો ડન 36માં નંબરનો પ્રશ્ન 1024 GB ને ભેગા કરો તો એક શું બને તો 1024 GB ને ભેગા કરો તો 1 ટેરાબાઇટ બને એના બરાબર કેટલા એમ બી થાય તો થોડોક ટફ ક્વેશ્ચન છે સાવ ઈઝી રીતે આપણે કન્વર્ટ કરીએ બે ની ઘાત હોય તો આવું લખાય બે ની દસ દસ આ બાઈટ છે તો આવી રીતે કેપિટલ બી લખી દઉં ખાલી એટલે ખબર પડી જાય ને આ બાઈટ છે ચલો બે ની દસ ઘાત એટલે એક હજાર ચોવીસ કહેવાય અહીંયા બે ની દસ ઘાત એટલે એક હજાર ચોવીસ કહેવાય અને અહીંયા બી એક હજાર ચોવીસ એટલે નિયરલી દસ ની ત્રણ ઘાત કહેવાય ભલે દસ ની ત્રણ ઘાત એટલે હજાર થાય એટલે એક હજાર ચોવીસ ની નજીક છે તો આ દસ ની ત્રણ ઘાત અહીંયા દસ ની ત્રણ ઘાત ચલો આને ભેગા કરો તો દસ ની છ ઘાત અને દસ ની છ ઘાત ને શું લખાય મેગા લખાય બી એમ નામ કઈ આગળ નથી તો એક અહીંયા આપણો જવાબ આવશે એક એમ બી ઓપ્શન સી આનો શું આવશે સાચો જવાબ આવશે ગણિત ની કરામત છે બે ની વીસ ઘાત છૂટા પાડ્યા શું થાય એ લખું દસ ની ત્રણ દસ ની ત્રણ ભેગા કરો દસ ની છ દસ ની છ એટલે મેગા કહેવાય કઈ હતું નહીં આગળ તો એક લખો તો ઓપ્શન સી આનો સાચો જવાબ આવે આડત્રીસ નંબરનો પ્રશ્ન બાઈનરી બેઝ બે હોય તો હેક્ઝાનો કેટલો હોય તો બધાનો કહી દઉં બાઈનરી બેઝ બે હોય ઓક્ટલ નો બેઝ આઠ હોય ડેસિમલ નો બેઝ દસ હોય

તો તમારા માટે આ બધી ઈઝી રમત વાત કહેવાય ખાલી જગ્યાઓ બધી બરાબર ક્વેશ્ચન કેવાયરો ચાર ડેસીમલમાં આપેલું છે અને આ એની તમે લખેલી છે બાઇનરી તો સેમ એવું આઠ સેમાં આપ્યું છે ડેસીમલમાં આપેલું છે તો અહીંયા તમારે શેમાં લાવવાનું છે બાઈનરીમાં લાવવાનું છે તો યાદ કરો આપણો કોડ વન ટુ ફોર એટ નો જે કોડ હતો વન ટુ ફોર એટ સિક્સટીન ને તો અહીંયા આઠ છે તો આઠ ઉપર એક રાખવાનું બાકીનું બધું ઝીરો રાખવાનું તો આનો જવાબ આવશે વન ટ્રિપલ ઝીરો ઓપ્શન ડી આનો શું આવશે સાચો જવાબ આવશે ઓકે એક વખત મેગા લેક્ચર જોઈ લેજો આ બધી તમને કહેવાય ને એમસીક્યુ આમ રમટ વાત લાગે ચાલો 40 માં નંબરનો પ્રશ્ન મૂળભૂત ગેટ ની સંખ્યા કેટલી તો જે બેઝિક ગેટ છે એ મુખ્યત્વે 3 છે તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી આવશે લોજિક ગેટ એને કહેવાય બે અથવા બે થી વધારે ઇનપુટ હોય આઉટપુટ એક જ આવે એને કહેવાય લોજિક ગેટ બેઝિક ગેટ મૂળભૂત ગેટ ની સંખ્યા 3 છે

એક્ઝામની અંદર આવા બધા કોડ બહુ પૂછાતા હોય આસ્કીનું પૂરું નામ બીસીડીનું પૂરું નામ તો ધ્યાન રાખજો બીસીડીનું પૂરું નામ છે બાઈનરી કોડે ડેસીમલ બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સી સી પ્લસ પ્લસ જાવા આ બધા સેના ઉદાહરણ છે તો આ બધા છે હાઈ લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ આવશે સી લેંગ્વેજના ફાઉન્ડર છે ડેનિસ રિચી છે સી પ્લસ પ્લસ લેંગ્વેજના ફાઉન્ડર છે બેજાને સ્ટોટસ્ટવા લેંગ્વેજના ફાઉન્ડર છે જેમ્સ ગોસ્લિંગ અને હાઈ લેવલ લેંગ્વેજ છે ત્રીજી પેઢીની દેન છે લો લેવલ લેંગ્વેજ છે પહેલી પેઢી મશીન લેંગ્વેજ એસેમ્બલી લેંગ્વેજ બીજી પેઢીની ડન છે આવડશે ચોથી પેઢીમાં એસક્યુએલ પાંચમી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો સી સી પ્લસ પ્લસ જાવા ત્રીજી પેઢીની દેન છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે હાઈ લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે તો મેં સમજૂતી આઈપીએમાંથી જ આવી ગયું સી પ્લસ પ્લસ સી લેંગ્વેજના ફાઉન્ડર પૂછે તો ડેનિસ રીચી છે

તો આન્સીનું પૂરું નામ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુટ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી જે ચિત્રાત્મક સ્વરૂપે આપણે ડેટાને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છે એને કહેવાય ફ્લોચાર્ટ તો આ ફ્લોચાર્ટની ની અંદર જે વપરાતા હોય છે આઈકોન ચિત્ર ને એ બધા આવા તો આ ચિત્રોને એ બધા કોણે નક્કી કર્યા છે એ નક્કી કર્યા છે આંસી અને આન્સીનું પૂરું નામ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબરનો પ્રશ્ન કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે અને લેટિન ભાષાનો શબ્દ હતા કમ્પ્યુટેરા કમ્પ્યુટેરા ઉપરથી થયું છે ટુ કમ્પ્યુટ અને ટુ કમ્પ્યુટ પરથી શું આવેલું છે કમ્પ્યુટર તો કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે રાઈટ આન્સર આવશે ઓપ્શન એ છેતાલીસ માં નંબર નો પ્રશ્ન કમ્પ્યુટર ને ગુજરાતીમાં શું કહેવાય કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંગણક તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આવશે ચાલો આવડશે ઇનપુટ હોય એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે નિવેશ આઉટપુટ હોય એને ગુજરાતીમાં શું કહેવામાં આવે નિર્ગમ ઓપરેટિંગ સિસ્ટમ જેને ગુજરાતીમાં શું કહેવાય ચાલક પદ્ધતિ કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવાય સંગણક સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન હમણાં જ આપણે આગળ કહી આપ્યું કે પ્રમાણભૂત પ્રતીકો જે આન્સી દ્વારા ડિફાઇન થયેલા છે અને પ્રક્રિયા સમજાવતી આકૃતિ એને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ફ્લોચાર્ટ તો રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન એ અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આઈટી કંપનીમાં બહુ જ મોટું નામ આઈ

ત્યારબાદ ઇન્ટરનેટના પિતા પૂછે તો વેન્ટસફ છે વર્લ્ડ વાઈડ વેબના શોધક પૂછે તો ટેમ્બન્સ લે છે કમ્પ્યુટર જગતના પિતા પૂછે તો કોણ છે ચાર્લ્સ બેબેજ 50મા નંબરનો પ્રશ્ન હાફ લેક્ચર કમ્પ્લીટ થવા આવ્યું છે બાઈનરી અંક કયા છે બાઈનરી અંક 0 અથવા 1 છે તો એના જે શોધક છે ગોડફ્રેડ લેબનીસ છે તો રાઈટ આન્સર આવે ઓપ્શન એ આ સિગ્નલ એના લોક સિગ્નલ કહેવાય જ્યારે આ સિગ્નલ છે ડિજિટલ સિગ્નલ છે જેમાં નીચે હોય એ બધા ઝીરો હોય ઉપર હોય એ બધા શું હોય વન હોય તો ઝીરો વન ડિજિટલ સિગ્નલ બાઇનરી અંક કહેવાય ઝીરો અને વન અને એના ફાઉન્ડર છે ગોડફ્રેડ લેબનેસ તો પચાસ પ્રશ્નો પૂરા થઈ ગયા સો પ્રશ્નો તમારી સમક્ષ આવવાના છે અને માંથી તમને નેવું તો આવડવા જ જોઈએ તો કહી શકો કે તમે પરફેક્ટ તૈયારી કરી રહ્યા છો ચલો એક કામ તમે મારું કરી દો વિડીયોને લાઈક કરી દો એક ગરમા ગરમ કોમેન્ટ બી નીચે નાખી દો અને નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મારું કામ કરો પ્લે સ્ટોરમાં જાઓ ક્યાં જાઓ અત્યારે જ જાઓ ઓકે પ્લે સ્ટોરમાં જાઓ પ્લે સ્ટોરમાં જઈને આપણી વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ઓકે બધા કરજો પેડ યુઝર હોય કે ન હોય આપણી વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો જેવું ડાઉનલોડ કરશો પછી તમે પ્લે સ્ટોરમાં જ રહ્યો ત્યાં તમને રેટિંગનો ઓપ્શન આવશે તો આપણી એપ્લિકેશનને એક ફાઇવ સ્ટાર રેટિંગ આપી દો શું આપી દો ફાઇવ સ્ટાર રેટિંગ રેટિંગ આપો અત્યારે કંઈક લખવાનું બી આવશે બરાબર ઓકે લખવું હોય તો લખજો પણ ફરજિયાત લખજો મારી માટે ઓકે મેં તમારા માટે આટલી મહેનત કરી છે તો મારું નામ મેન્સન કરીને તમે કંઈક કોમેન્ટ લખી શકો છો ઓકે આપણા લેક્ચર તમને મદદરૂપ થતા હોય આનાથી તમારા માર્ક્સમાં વધારો થતો હોય કન્ડક્ટરની એક્ઝામમાં તો ફાઇવ સ્ટાર રેટિંગ આપો મારું નામ મેન્સન કરીને અહીંયા તમે ઓકે તમારી કોમેન્ટ લખી શકો છો તો સાહેબ આનાથી મને શું ફાયદો થઈ છે તો મને એ ફાયદો થઈ છે કે તમારું ફીડબેક મારા સુધી પહોંચશે તો મારી માટે બી ફાયદો જ છે કે ચાલો મને આ બધા સ્ટુડન્ટો આટલું યાદ કર્યું તો હજી હું બીજા કંઈક એક્સ્ટ્રા લાવું પ્રશ્નો તો તમારું ફીડબેક મળશે તમારો સપોર્ટ મળશે તો હું આ જ રીતે ઓકે તમારા માટે વિડીયો બનાવતો રહીશ તો દિવાળીનો તહેવાર છે ઓકે બધા ખુશ થાય તમે ખુશ થાવ વિડીયો જોઈને હું આવા ફીડબેક જોઈને હું પણ ખુશ થાવ તો આટલું એક મારી માટે કરજો એક રિક્વેસ્ટ કરી છે આ એક મારી રિક્વેસ્ટને તમે ફૂલફિલ કરજો બીજું કાંઈ આપણે જોતું નથી તો એક આ રેટિંગ કરી દેજો નામ મેન્શન કરીને એકાદી કોમેન્ટ કરજ્યો તમે ખુશ હુંય ખુશ બધા ખુશ ચાલો ડન તો પચાસ પ્રશ્નો પૂરા એકાવન માં નંબર પ્રશ્ન પહેલું વહેલું ઇલેક્ટ્રોનિક ગણતરી કરવા વાળું યંત્ર કયું આવ્યું હતું ખાલી એવું પૂછે ને કે પહેલું વહેલું ગણતરી માટેનું ગણતરી માટેનું સાધન પહેલું વહેલું ગણતરી માટેનું સાધન પૂછે ને તો એ હતું અબાકસ કયું હતું અબાકસ પહેલું વહેલું ગણતરી કરવા માટેનું સાધન પણ ક્વેશ્ચન એવો પૂછે કે ઇલેક્ટ્રોનિક ગણતરી કરવા વાળું વહેલું સાધન પૂછે તો તો હતું હતું કયું પહેલી રાઈટ આન્સર ઓપ્શન બાવન માં નંબર નો પ્રશ્ન આઈસી સેની બનેલી હોય છે તો પેલા તો આઈસીનું પૂરું નામ આવડવું જોઈએ આઈસીનું પૂરું નામ છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ આ જે આઈસી બનેલી હોય છે સિલિકોનની બનેલી હોય છે તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન સી સિલિકોનની સંજ્ઞા છે સિલિકોન વાહક છે કે અવાહક સિલિકોન છે અર્ધવાહક સેમી કન્ડક્ટર છે અને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે બેંગલુરુ જે કર્ણાટકની અંદર આવેલું છે તો આઈસી બનેલી હોય સિલિકોનની ઓપ્શન સી ત્રેપનમાં નંબરનો પ્રશ્ન પાડા નહીં પીડીએ પીડીએનું પૂરું નામ જણાવવાનું છે પીડીએનું પૂરું નામ થાય પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઓલા કુરિયર બોય ઘરે આવે હવે કાગળિયા વાગડિયા લઈને ન આવે સાધન લઈને જ આવે ઓકે તમને વસ્તુ આપે તરત તમે એના ઉપર સહી કરી દો તો પીડીએ જેનું પૂરું નામ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ 54મા નંબરનો પ્રશ્ન ભારતના સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે ભારતની અંદર સુપર કમ્પ્યુટરના પિતા તરીકે જાણીતું છે વિજય ભાટકર ઓપ્શન બી આનો રાઈટ આન્સર આવશે જે ભારતનું પહેલું વેલું જે સુપર કમ્પ્યુટર આવ્યું હતું એ હતું પરમ 8000 જેમાં પરમ સંસ્કૃત શબ્દ છે પરમનો મતલબ થાય છે શ્રેષ્ઠ પરમ એટ થાઉઝન પહેલું વહેલું સુપર કોમ્પ્યુટર સૌથી વધુ મહત્વનો ફાળો રહ્યો હતો વિજય ભાટકરનો એટલા માટે ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે પંચાવનમાં નંબરનો પ્રશ્ન એવું પૂછે કે ભારતનું પહેલું વહેલું કોમ્પ્યુટર

પરમનો મતલબ થાય છે શ્રેષ્ઠ બનાવવામાં અગત્યનો ફાળો હતો વિજય ભાટકરનો એટલા માટે ભારતના સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિજય ભાટકરને સત્તાવનમાં માં નંબરનો પ્રશ્ન સમજૂતીમાં જ કહી દીધો તો ઇનપુટ ને ગુજરાતી ની અંદર શું કહેવાય ઇનપુટ ને ગુજરાતી ની અંદર કહેવાય છે નિવેશ તો આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન એ ક્વેશ્ચન એવો પૂછે આઉટપુટ ને ગુજરાતી માં શું કહેવાય આઉટપુટ ને ગુજરાતી માં કહેવામાં આવે નિર્ગમ અહીંયા ઇનપુટ નું પૂછ્યો છે તો જવાબ આવશે નિવેશ 58 માં નંબર નો પ્રશ્ન જમણી બાજુ નું લખાણ ભૂસવું હોય તો એના માટે કઈ કી વપરાય માનો કે તમારું કર્સર અહીંયા છે અને હવે હું દબાવું ડિલીટ કી

ડાબી બાજુનું લખાણ બુસું હોય તો એના માટે બેક સ્પેસ કી વપરાય તો ઓપ્શન એ આનો શું આવશે રાઈટ આન્સર આવશે સાઠમા નંબરનો પ્રશ્ન કીબોર્ડની અંદર કુલ કેટલી ફંક્શન કી હોય તો ફંક્શન કી હોય છે એફ વન થી લઈને એફ ટ્વેલ્વ તો ટોટલ કેટલી થઈ બાર થઈ તો કુલ ફંક્શન કી કેટલી હોય છે બાર હોય છે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ એકસઠમાં નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને તમે ખસેડો ખસેડો તો તો એને કહેવાય ડ્રેગિંગ આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી ખસેડીને કોઈક જગ્યાએ મૂકી દો તો એને કહેવાય ડ્રેગિંગ એન્ડ ડ્રોપ ડ્રેગ એન્ડ ડ્રોપ બાસઠમા નંબરનો પ્રશ્ન યુપીસીનું પૂરું નામ આપો યુપીસીનું પૂરું નામ થશે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ આ શું હોય તો તમે આવા બારકોડ જોયા હશે ઓકે એમાં બધી એક લાઈન એકબીજાથી પેરેલ જ હોય સમાંતર જ હોય પણ અમુક જાડી હોય અમુક પાતળી હોય તો આવી જે પદ્ધતિ છે એ ટેકનિક છે બારકોડની એને કહેવાય છે યુપીસી જેનું પૂરું નામ છે આ જે સાધન છે એ બેંકમાં જોવા મળે ચેકના નંબરને રીડ કરવા માટે અને M.I.C.R જે છે એનું પૂરું નામ છે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર અથવા મેગ્નેટિક ઇન કેરેક્ટર રેકોગનાઇઝેશન તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે ઓપ્શન ડી આવશે નંબરનો પ્રશ્ન મોટા નકશા પોસ્ટરની પ્રિન્ટ માટે નાની પ્રિન્ટ માટે પ્રિન્ટર વપરાય પણ મોટા નકશા ને પોસ્ટરની પ્રિન્ટ માટે વપરાય પ્લોટર તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પાસઠમા નંબર નો પ્રશ્ન કમ્પ્યુટર સ્ક્રીન ને મોટા પડદા પર જોવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે પ્રોજેક્ટર તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આના ઉપરથી યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો આપણે છે ને ભણાવવાના ફિલ્ડની અંદર લગભગ બધા અનુભવ કરી લીધા છે આપણે ચોકવાળા બોર્ડ થી પણ કોમ્પિટેટીવ એક્ઝામના સ્ટુડન્ટને ભણાવેલું છે એના પછી ઓલું વ્હાઈટ બોર્ડ આવ્યું હતું ઓકે પેનું લઈને આવવાનું કેમ્બલિંગની સહાય પૂરે રાખવાની ઓકે આપણે એમાં બી ભણાવેલું પછી થોડાક સમય માટે પ્રોજેક્ટર આવ્યા હતા લેપટોપ લઈને આવવાનું પ્રોજેક્ટર કનેક્ટ કરીને એને આપણે ભણાવેલું અને હવે તો આવી મોટી સ્ક્રીનો આવી ગઈ એલ એમાંય ભણાવેલું એટલે કહેવાય ને આપણે કંઈ બાકી નથી રાખ્યું પણ એક વસ્તુ મેં જોયેલી છે પહેલાના જમાનાના જે સ્ટુડન્ટને ભણાયું આસનિયા લઈને આવતા હતા બરાબર હોય બરાબર આસનિયા ઘરેથી લઈને આવે આજે ફૂલ પગારમાં જોબ કરે છે અને અત્યારે આવી એસી વાળા ક્લાસરૂમ હોય તો અમુક સ્ટુડન્ટ આવે નહીં બોલો આટલી બધી મોંઘી ફી વહેરી હોય ઓફલાઈનની તો એ રજા પાડી દેતા હોય ઓકે ક્યારેક તો મને આમ યાર પેટમાં ભરે બરાબર કે યાર તમે આટલી બધી મોંઘી દાટ ફી ભરો છો અને યાર તમે ઘરે રહ્યો શું રહેતા હોય બોલો ક્યારેક ન આવે કે આ લેક્ચરમાં જ નથી જાવ ઓકે આવું થોડી હોય યાર ઓકે એક વખત તમે માર્કેટમાં આવશો ને અત્યારે તમારા બધાની જવાબદારી ન ખબર હોય જે દિવસે જવાબદારી આવવાનું ચાલુ થશે ને એ દિવસે તમે બહુ શીખી જશો કે બજારની અંદર માર્કેટની અંદર એક રૂપિયો કઈ રીતે કમાવાતો હોય છે અત્યારે તમને આ બધું હસવામાન એવું લાગતું હોય પણ જે દિવસે જવાબદારી આવશે ને એ દિવસે ખબર પડશે કે માર્કેટમાંથી રૂપિયા કમાવા કેટલા મુશ્કેલ હોય છે તો વહેલી તકે આ બધા ઓકે ટાઈમ જે તમે બરબાદ કરો છો એ બધું મૂકો જ્યાં ફી ભરી હોય ગમે ત્યાં જ્યાં બી ફી ભરી હોય હાજરી તમે નિયમિત આપો કોર્સ તમે લીધેલો છે તો વ્યવસ્થિત રેગ્યુલર જુઓ ઓકે બે ત્રણ વખત એના વિડીયો જુઓ તમે ફી રહી છે મોંઘી દાટ તો પછી તમે એનો યુઝ કરો યાર ઓકે બોલો ઓફલાઈનમાં ફી એને આવે નહીં ઓકે દિવાળીનું વેકેશન હોય આપણે એને એક વીક ની રજા આપી હોય આગળથી બે ત્રણ દીદી પહેલા વયા જાય અને બે ત્રણ દી પાછળ આવે લા કાકા ખોવાઈ જઈશો માર્કેટમાંથી બરાબર ઓકે આવા શબ્દો જનરલી હું બોલતો નથી હોતો પણ જ્યાં લાગી આવે ત્યારે આપણે પછી કઈ પેટમાંથી બાકી બી નથી રાખતા ઓકે આપણો એક જ નિયમ છે કે ટ્રુ ફેક્ટ જ કહેવાનું જેટલું હું સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યો છું બરાબર મેં બી મારી લાઈફની અંદર ઘણું શીખવું છે તમારી જેમ જ એક સ્ટુડન્ટ તરીકે અમે હતા અને અહીંયાથી આજે અહીંયા આવા મોટા પ્લેટફોર્મ પર મિલિયનોમાં વિડીયોના વ્યૂઝ જતા હોય બાયણે નીકળતા હોય તો સ્ટુડન્ટો મળી જતા હોય સાહેબ કેમ છો તો જેટલું અમે સ્ટ્રગલ કરીને હો કે આગળ આવ્યા ટાઈમ બાયમ બચાવીને તો તમે યાર ટાઈમ બાયમ બચાવો બરાબર અને મહેરબાની કરીને તમે એજ્યુકેશન લેતા હોય ફી ભરતા હોય તો એક ફીને વસૂલ બી કરો યાર બરાબર મારું કહેવાનું મકસદ એ છે તો કમ્પ્યુટર સ્ક્રીનને મોટા પડદા પર જોવા માટે કોનો ઉપયોગ થાય પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છાસઠમાં નંબરનો પ્રશ્ન પીપીએમનું પૂરું નામ આપો પ્રિન્ટરમાંથી પૂછેલો ક્વેશ્ચન છે સૌથી ઝડપી પ્રિન્ટર છે લેઝર પ્રિન્ટર અને લેઝરનું પૂરું નામ છે લાઇટ એમ્પ્લીફિકેશન બાય સ્ટીમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન જે લેઝરનું પૂરું નામ છે અને આ લેઝર પ્રિન્ટરની જે ઝડપ હોય ને પીપીએમમાં PPM પીપીએમનું પૂરું નામ થાય પેજ પર મિનિટ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સડસઠમા નંબર નો પ્રશ્ન ડીપીઆઈ નું પૂરું નામ આપો કોઈનું પણ તમારે રિઝોલ્યુશન માપવું હોય તો એના માટે છે ડીપીઆઈ સ્ક્રીન નું રિઝોલ્યુશન માપી શકો સ્કેનરનું રિઝોલ્યુશન માપી શકો ડીપીઆઈ નું પૂરું નામ છે ડોટ્સ પર ઇંચ તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે ઓપ્શન ડી આવશે અડસઠમા નંબર નો પ્રશ્ન માઇક્રોપ્રોસેસર આવ્યું હતું ચોથી પેઢીમાં

ટિક લોજિક યુનિટ એરેથમેટિક એટલે ગાણિતિક લોજિક એટલે તાર્કિક તો ગાણિતિક અને તાર્કિક માટે વપરાતું ઓકે ડિવાઇસ એલયુ છે ચીપ છે એલ યુનું પૂરું નામ છે એરેથમેટિક લોજિક યુનિટ સિત્તેરમાં નંબર નો પ્રશ્ન બાયસનું પૂરું નામ જણાવો તો બાયસનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ તો ઓપ્શન સી આનો શું આવશે સાચો જવાબ આવશે કમ્પ્યુટર જ્યારે શરૂ કરો છો ત્યારે બ્લેક સ્ક્રીન દેખાતી હોય છે એ જે બ્લેક સ્ક્રીન દેખાતી હોય છે એ આખી જે પ્રોસેસ હોય છે બુટિંગના સંદર્ભમાં હોય છે તો ત્યાંથી આ ક્વેશ્ચન પૂછેલો છે બાયસ બાયસનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એકોતેરમાં નંબરનો પ્રશ્ન એસએમપીએસનું પૂરું નામ આપો સપ્લાય કયો હોય છે એસી માં એને આપણે કન્વર્ટ શેમાં કરવો પડશે ડીસી માં માનો કે આ સ્ક્રીન છે આ સ્ક્રીન ની પાછળ એસએમપીએસ લગાવ્યું છે પ્લગમાંથી એસી સપ્લાય આવતો હોય છે વચ્ચે એસએમપીએસ હોય છે અને આ ડિસ્પ્લેને અત્યારે જે મળી રહ્યો છે એલ ઇડીને એ ડીસી સપ્લાય મળી રહ્યો છે કોન્સ્ટન્ટ એટલે બાકી એસી આવતો હોય તો લબુક જબુક આ રાખે ઉપરનું પીક આવે ત્યારે દેખાય નીચેનું પીક આવે ત્યારે ન દેખાય તો એસીને કન્વર્ટ કરે ડીસીમાં જેના કારણે આને સતત સપ્લાય મળી રહી એટલે સતત ઓન છે તો એસીને ડીસીમાં કન્વર્ટ કરે ઊંચા વોલ્ટેજ ને નીચા વોલ્ટેજમાં પ્લગમાંથી સપ્લાય આવતો હોય ટુ થર્ટી વોલ્ટનો આમાં કોકને સપ્લાય પાંચ વોલ્ટની જરૂર હોય કોકને વોલ્ટની તો ઊંચા વોલ્ટેજ ને એસએમપીએસ નું પૂરું નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય તો એસી ને ડીસી માં કોણ ફેરવે છે એસએમપીએસ ફેરવે છે સ્વિચ મોડ પાવર સપ્લાય તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ તો નંબરનો નંબર નો પ્રશ્ન અચાનક વીજળી જાય થોડા સમય પૂરતું કોમ્પ્યુટર ચાલુ રાખે તો એ છે યુપીએસ અને યુપીએસ નું પૂરું નામ છે અન પાવર સપ્લાય તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આવશે તો તમે જોયું હશે કે મોટી મોટી આઈટી કંપની હોય સોફ્ટવેરની કંપની હોય તો ક્યારેક લાઈટ વહી જાય તો એને કેટલું નુકસાન જાય તો એ નુકસાન ન જાય એટલા માટે થઈને આવું ડિવાઇસ લગાવતા હોય ઓકે આવી રીતે યુપીએસ આપણા વેબ સંકુલની અંદર બી યુપીએસ છે ઓકે લાઇટ વહી જાય તરત યુપીએસ ચાલુ થઈ જાય થોડાક સમય પૂરતો કોમ્પ્યુટરને ચાલુ રાખે ચુમ્મોતેરમા નંબરનો પ્રશ્ન કોને હંગામી મેમરી કહેવાય હંગામી એટલે ટેમ્પેરરી ટેમ્પેરરી મેમરી એટલે રેમ રેમનું પૂરું નામ થાય રેન્ડમ એક્સેસ મેમરી જેવો સપ્લાય ઓફ થશે

તો કે એનો વ્યાસ યાદ રાખી લેજો ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ હોય સીડી નો વ્યાસ કેટલો હોય છે ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ સિત્યોતેર માં નંબર નો પ્રશ્ન યુએસબી નું પૂરું નામ જણાવો તો તમારી પેનડ્રાઈવ ને એ બધું હોય એમાં જે આ જે પેનડ્રાઈવ લાગશે એ કયા પોર્ટ માં લાગશે તો યુએસબી પોર્ટ માં લાગશે તો યુએસબી નું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ યુનિવર્સલ યુનિવર્સલ રાઈટ આન્સર આવશે 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 ઓપ્શન ઓપ્શન સી સી આવે તો તો શું સાચો જવાબ નંબરનો પ્રશ્ન સીડી સામાન્ય રીતે કઈ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે ફોર્મેટ મારવા માટે અલગ અલગ ફાઇલ સિસ્ટમ હોય તો પેન મેમરી કાર્ડની વાત કરું પેન છે મેમરી કાર્ડ છે ઓકે આ બધા જે ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે પૂરું નામ થાય ફાઇલ એલોકેશન ટેબલ સારી રીતે ફોર્મેટ કરવું હોય તો એનટીએફએસ નો ઉપયોગ થાય ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ ત્યારબાદ સીડીની અંદર જે ઉપયોગ થાય છે એ આઈએસઓ નાઇન સિક્સ સિક્સ ઝીરોનો ઉપયોગ થાય છે આ ફાઇલ સિસ્ટમનો અને ડીવીડીમાં જે ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે યુડીએફ યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ તો અહીંયા સીડી નું પૂછ્યું છે તો આઈએસઓ નાઇન સિક્સ સિક્સ ઝીરો બાકીના બધા કહી દીધા ક્યાં ચાલો ડન 79 મો પ્રશ્ન એલ નું પૂરું નામ આપો તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કાગળની તમે થપ્પી કરતા જાઓ તો જે છેલ્લે મૂક્યું મૂકવું ઉપાડવાનું થાય તો એ પહેલા આવે તો એલઆઈએફો નું ઉદાહરણ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એસી માં નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરના દરેક હાર્ડવેરને કાર્ય કરવા માટે સૂચના આદેશની જરૂર હોય છે આ કામ કોના દ્વારા થતું હોય છે સોફ્ટવેર દ્વારા થતું હોય છે રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સોફ્ટવેર જ હાર્ડવેર ને કહેશે કે ભાઈ તારે શું કરવાનું ક્યારે કરવાનું કેવી રીતે કરવાનું છે આ બધું કામ સોફ્ટવેર કહેશે 81 માં નંબર પ્રશ્ન કયા પ્રકારના સોફ્ટવેર હોય છે ડેટા ને કમ્પ્રેસ કરીને ડેટા ની સાઈઝ ઘટાડે છે તો કમ્પ્રેસ લખ્યું એવું જ ગોતવાનું છે ડિસ્કમ્પ્રેશન તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી

હાર્ડવેર જેને આપણે સ્પર્શી શકીએ અને હાર્ડવેર કહીએ બીજા છે યુઝર તો હાર્ડવેર અને યુઝર એના વચ્ચે જે ઇન્ટરફેસનું કાર્ય કરે છે એ છે ઓએસ જેનું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ જેને ગુજરાતીમાં કહેવાય ચાલક પદ્ધતિ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં શું કહેવાય ઘણી બધી વખત કહી દીધું ઓપરેટિંગ ચાલક સિસ્ટમ પદ્ધતિ ચાલક પદ્ધતિ કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ ને ગુજરાતી કર્નલ હોય છે અહીંયા હોય આપણા યુઝર તો આ જે ભાગ જે થયો એ થયો સેલ તો ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન ભાગ હોય છે ચાવીરૂપ કાર્યો જેના દ્વારા થાય છે એ કર્નલ દ્વારા થાય છે રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એટી સેવનમાં નંબરનો ક્વેશ્ચન ડીઓએસ નું પૂરું નામ આપો પહેલી વહેલી માઇક્રોસોફ્ટની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી જે કમાન્ડ ઉપર આધારિત હતી ડીઓએસ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આવશે સીએલઆઈ ઉપર આધારિત હતી કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઉપર આધારિત હતી 88 માં નંબરનો પ્રશ્ન વિન્ડોઝ XP માં XP નું પૂરું નામ આપો XP નું પૂરું નામ છે એક્સપિરિયન્સ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આવો ક્વેશ્ચન બી एग्जाम માં પૂછાઈ શકે વિન્ડોઝ NT માં NT નું પૂરું નામ આપો તો NT નું પૂરું નામ છે ન્યૂ ટેકનોલોજી અહીંયા ક્વેશ્ચન કયો પૂછેલો છે એક્સપી તો એક્સપિરિયન્સ ઓપ્શન બી તો આ પાછું આવી ગયું ઓકે વિન્ડોઝ એન્ટી માં એન્ટી નું પૂરું નામ આપો ન્યુ ટેકનોલોજી રાઈટ આન્સર આવશે ઓપ્શન એ આવશે 90 માં નંબર નો પ્રશ્ન એક ભૂલ થી રિપીટ થઈ ગયેલો છે ડીઓએસ ડીઓએસ નું પૂરું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બીજું વધારેનું કહી દઉં નવો ક્વેશ્ચન રિપીટ થઈ ગયો સીએલઆઈ મોડ ઉપર આધારિત હોય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ તો સી એલ એને ચલાવવા માટે તમારે કમાન્ડ આપવા પડે તો સીએલઆઈનું પૂરું નામ પૂછાઈ શકે તો કમાન્ડ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઇન્ટરફેસ જે કોનું પૂરું નામ છે સીએલઆઈ નું પૂરું નામ છે બીજી ઓપરેટિંગ સિસ્ટમ જે વિન્ડોઝ કે જે માઇક્રોસોફ્ટની હતી અને એ જે ગ્રાફિકલ બેઝ છે તો એ કોના ઉપર આધારિત છે જીઆઈ ઉપર આધારિત છે તો જીઓઆઈ નું પૂરું નામ શું થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો નવું ચલોને કઈ આપ્યું છે ઓપરેટિંગ સિસ્ટમ માટે એક જાણીતું છે બરાબર એની પહેલી વહેલી ઓપરેટિંગ સિસ્ટમ આવી હતી એ હતી ડોઝ જેનું પૂરું નામ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ જે સીએલઆઈ મોડ પર કાર્ય કરે છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ

બાણુમા નંબરનો પ્રશ્ન પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની ચાલો હું બધું કહી દઉં ઓકે પહેલા વેલા મોબાઈલ લોન્ચ કરનાર કંપની પૂછે તો એ હતી મોટોરોલા ક્વેશ્ચન એવું પૂછે એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની પૂછે તો એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની પૂછે તો એચટીસી હતી અને એવો ક્વેશ્ચન પૂછે ફાઈવજી મોબાઈલ લોન્ચ કરનાર પહેલી વહેલી કંપની તો એ હતી સેમસંગ ચલો ઘણા બધા ક્વેશ્ચન કહી દીધા રિપીટ થઈ ગયા હોય આમાંથી તમને મળી ગયા નવા ચલો ડન તો પહેલો વેલો એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની હતી એચટીસી પહેલો વેલો મોબાઈલ લોન્ચ કરનાર પૂછે તો મોટોરોલા રોલા મોબાઈલ લોન્ચ કરનાર કંપની પૂછે તો સેમસંગ ત્રાણું નંબરનો પ્રશ્ન એન્ડ્રોઈડ એપ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય જે લેંગ્વેજ છે એ છે જાવા અને જાવાના જે ફાઉન્ડર છે ઓકે એ વ્યક્તિ છે જેમ્સ ગોસલિંગ અને કઈ કંપની દ્વારા આ ડેવલોપ કરવામાં આવી હતી તો યાદ રાખી લેજો સન માઇક્રો સિસ્ટમ ચાલો ડેન ચોરાણું માં નંબરનો પ્રશ્ન

વર્ડ વર્ડ પેડ અલગ વસ્તુ છે તેર જેનું ફાઇલ એક્સટેન્શન ડોટ એક્સ છે જેનું ફાઇલ એક્સટેન્શન છે આરટીએફ રીચ ટેક્સ ફોર્મેટ જેનું ફૂલ ફોર્મ છે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી છન્નું નંબરનો પ્રશ્ન કહી દીધું એચટીએમએલ જેનું પૂરું નામ છે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ એના જે પ્રોગ્રામિંગ લખવામાં આવે છે નોટપેડમાં લખવામાં આવે છે અને નોટપેડ આવશે ઓપ્શન ડી સત્તાણું નંબરનો પ્રશ્ન નામ જ કાફી છે આ વ્યક્તિનું કે માઇક્રોસોફ્ટના સ્થાપક તો માઇક્રોસોફ્ટના સ્થાપક છે બિલ ગેટ્સ અને પોલ એલન તો ઓપ્શન એ આનો રાઈટ આન્સર આવશે 98મા નંબરનો પ્રશ્ન મલ્ટીમીડિયામાંથી પૂછેલો છે MP3 નું પૂરું નામ આપો MP3 નું પૂરું નામ છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ આવશે 99મા નંબરનો પ્રશ્ન વિડિયોનું એક ફાઇલ ફોર્મેટ પૂછેલું છે એવીઆઈ AVI નું પૂરું નામ આપો AVI નું પૂરું નામ છે ઓડિયો વિડીયો ઇન્ટરલિવ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આવશે છેલ્લો માં નંબર નંબરનો ઓકે સંગીતની ક્વેશ્ચન છે નું પૂરું નામ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ તો આપણો રાઈટ આન્સર અહીંયા શું આવશે ઓપ્શન એ આવશે તો આવા અલગ અલગ ફૂલ ફોર્મ બી પૂછાઈ શકે આવડવા જોઈએ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું ઓકે સો ક્વેશ્ચનનું સેશન આપણે કમ્પ્લીટ કરી દીધું ચાલો સોમાંથી તમને કેટલા આવડા એની તમારે મને કમેન્ટ કરવાની છે તમારો સ્કોર મને નીચે કમેન્ટમાં આપજો જેથી ખ્યાલ આવે અને જો તમે વ્યવસ્થિત તૈયારી કરતા હોય તો નેવું પ્લસ આવડવા જોઈએ દસક અઘરા ક્વેશ્ચન હોય ન આવડે તો હાલે હું એમ નથી તો બધું આવડવું જ જોઈએ ખોઈદી મેરિટ હોમાંથી હોય અટકે નહીં પણ સોમાંથી નેવું ક્વેશ્ચન આવડવા જોઈએ તો તમારા સ્કોરની કોમેન્ટ કરો અને મારું એક કામ ભૂલતા નહીં પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશનને ફાઇવ સ્ટાર રેટિંગ આપો અને કમેન્ટની અંદર મારું નામ મેન્શન કરીને તમે તમારી કમેન્ટ લખી શકો છો તો મેં તમારા માટે આટલી મહેનત કરી તહેવારો દરમિયાન તમને એક લેક્ચર મળી જાય એવો પ્રયત્ન મારા તરફથી કર્યો તો હું પણ અપેક્ષા રાખીશ તહેવાર ઉપર કે તમારા ફીડબેક મારા સુધી પહોંચે તો આવીને આવી રીતે આપણે મળતા રહીશું અને આવનારું વર્ષ તમારા માટે ખૂબ લાભદાયી નીવડે ઓકે માતા પિતાના સપનાને રોશન કરો સરકારી નોકરી મેળવી લ્યો પછી ની અંદર એન્જોય એન્જોય જ છે તો એ આશા સાથે હું અક્રમ સેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત